સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ટેક વેલની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે થોડા દિવસથી આ સાઇટ બંધ છે. સાઇટ ઉપરથી કામદારોનો મૃતદેહ 40 ફૂટ ઊંડા પાણીની ટાંકીમાંથી મળી આવતા અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુરત અમન પાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મૌલિક રાયે જણાવ્યું હતું કે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે સ્થળ ઉપર આ ઘટના બની છે તે સાઇટ ઉપર કામ હાલ બંધ છે. જે યુવકનું મોત થયું છે તે સાઇટ ઉપર કામ કરતો નથી. મોડી રાતે ત્યાં શા માટે આવ્યો છે તેની પણ અમને કોઈ જાણ નથી. અમને જાણ થતાં અમે તપાસ શરૂ કરી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટના તો સવારે 5:30-6 વાગ્યાની આસપાસ અમારા ગ્રુપ પરથી મેસેજ મળ્યો કે ભાઈ મજૂરનું કંઈક પાણીના ટાંકામાં પડવાથી મોત થયું છે. તો સમાજસેવક તરીકે અહીંયા સુરત આપણે જે મકાઈપુલા બ્રિજને કોર્નરમાં છે ને મોટો પાણીનો ડ્રેનેજનું કામ ચાલે છે, તેમાં અંદર એ ભાઈ 40 કે 50 ફૂટનો જે અંદર કૂવો છે એમાં પડીને મળી ગયો. હવે નાઇટ ડ્યુટીમાં કંઈક કોન્ટ્રાક્ટરો અને એ લોકો કામ કરાવતા હતા તો કંઈક સેફ્ટીના સાધનો પણ પૂરા પાડ્યા નથી. કેટલા મજૂરો કામ કરતા હતા? મજૂરો આશરે અંદાજે અમને વાત જાણવા મળે છે 3 મજૂરો હતા, પણ એમાંથી 2 જણને કંઈક કોન્ટ્રાક્ટરો કે એમના માણસો કે ભગાઈ જાય એવી વાત મળી છે. અને આ મરનાર કેવી રીતે નીચે પડી ગયો? મરનાર કંઈક ચંદ્રપ્રાસ્ટરનું કામ જ કરતા હતા. નાઇટ ડ્યુટીમાં રાતના કંઈક 1.5-2 વાગ્યાનો બનાવ છે. એટલે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે ત્યાં જ્યાં સ્થળ પર કે 4 કે 5 ડ્રેનેજના કૂવા છે, કાળા હોલ છે, તો હોલમાં કોઈ પણ પ્રકારની આ લોકો સેફ્ટી નથી પૂરી પડી, કે હોલને ઉપરથી કોઈ પણ પ્રકારનું પૂરણ પણ નહોતું કર્યું. એટલે ડાયરેક્ટ હોલ ખુલ્લા જ હતા. એટલે આ ભાઈ કામ કરતા કરતા નાઇટ ડ્યુટીમાં વગર સેફ્ટીથી અંદર પડી ગયો છે અંદર.